નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લર્નિંગ એમ્પ્લોયબિલિટી સ્કિલ ઓનલાઈન વિશે જે ટોપિક જે યુએસનો ટોપિક છે એના વિશે અભ્યાસ કરીશું. રોજગારલક્ષી કુશળતાઓ ઓનલાઈન કઈ રીતે શીખી શકાય આ પાઠમાં આપણે શીખીશું. ઈ લર્નિંગ એટલે શું, ઈ લર્નિંગના ફાયદાઓ, ઓનલાઈન શિક્ષણ અને તેના ફાયદાઓ વિશે તમે શું જાણો છો. આગળ જોઈએ તો ઈ લર્નિંગ એટલે શું. COVID-19 રોગચાળાએ સમગ્ર વિશ્વમાં શીખવાની રીતને બદલી નાખી છે. પહેલાં આપણે જે ફિઝિકલ ક્લાસ હતા એની અંદર સ્કૂલમાં જઈને લેક્ચર લેતા હતા, હવે મોટાભાગે જે ઓનલાઈન વર્ગો ચાલુ થઈ ગયા છે, જે તમને લેપટોપ કમ્પ્યુટરમાં તમને ઓનલાઈન વર્ક્સ ટીચર્સ તમને જે ટોપિક હોય છે એ તમને ઓનલાઈન શીખવાડે છે. એ રીતે છે, યુટ્યુબ વિડીયોઝ છે, વિવિધ એપ્લિકેશનો છે, અહીંયા તમે જોઈ શકો છો, બાયજુસ અને એકેડેમી છે, ખબરી છે, વેદાંતુ છે, ટોપર છે, આ બધી એપ્લિકેશનો છે જે તમને ઓનલાઈન શીખવાડે છે. એ રીતે છે વેબસાઇટ છે, યુડીમી છે, લર્નવર્ડ છે, મૂડલ છે, આ બધી વેબસાઇટ તમને ઓનલાઈન નવા નવા કોર્સ ચલાવે છે. એની અંદર તમને જે કોર્સ અને અસાઇનમેન્ટ સબમિટ કરાવ્યા પછી તમને સર્ટિફિકેટ આપે છે. આપણે જોઈએ તો ઓનલાઈન શિક્ષણ અથવા ઈ લર્નિંગ માટે જરૂરી ડિજિટલ ઉપકરણ, તો આજે છે કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન, નોટબુક, કિન્ડલ બુક તેમજ અન્ય કોઈ પણ ઉપકરણ જે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે છે, એના માધ્યમથી આપણે ઓનલાઈન શિક્ષણ અથવા ઈ લર્નિંગ લઈ શકીએ છીએ. આગળ જોઈએ તો ઈ લર્નિંગ ફોર્મેટ, હવે કયા ફોર્મેટ થ્રુ તમે ઈ લર્નિંગ અથવા ઓનલાઈન શિક્ષણ લઈ શકો છો. તો ઈ બુક્સ છે, આ કિન્ડલ છે, એની અંદર તમે PDF ઇન્સ્ટોલ કરીને વાંચી શકો છો. પછી PDF છે, PDFના ફોર્મેટમાં, વિડીયોના ફોર્મેટમાં, ઓડિયોના ફોર્મેટમાં તેમજ ઓનલાઈન લેક્ચર જોઈને, સાંભળીને અથવા ઓનલાઈન ક્લાસ જોઈન કરીને. આગળ જોઈએ તો અહીંયા તમે સેલ્ફ એક્ટિવિટી છે, આ ત્રણ જે પ્રશ્નો છે તમારા એ તમે આગળના જે ટોપિક આપણે જોઈ ગયા એની અંદરથી તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. આગળ જોઈએ તો ઈ લર્નિંગના ફાયદાઓ, તો ઈ લર્નિંગ આપણે લઈએ છીએ, ઓનલાઈન જે શિક્ષણ છે એના ફાયદાઓ શું છે. પહેલું જે છે એ ઇઝી ઓફ એક્સેસ છે, મતલબ કે ગમે ત્યાંથી, ગમે ત્યારે, ગમે તે સમયે તમે એને એક્સેસ કરી શકો છો. ઇમ્પ્રૂવ રિકોલ એન્ડ રીએટેન્શન, મતલબ કે ધારો કે તમને કોઈ ટોપિક સમજમાં નથી આવ્યો અને એ ટોપિકને ફરી રિપીટ કરવા માગો છો તો તમે એને અસંખ્ય વાર રિપીટ કરી શકો છો. એ રીતે છે ઇન્ક્રીઝ લર્નર એંગેજમેન્ટ, વધારે સમય તમે એની પાછળ આપી શકો છો શીખવા માટે. તેમજ ક્વિક ડિલિવરી ઓફ લેસન્સ, ઝડપથી શીખવું હોય કે પછી ઝડપથી તમારે એ ટોપિકને પૂરો કરવો હોય તો તમે એને એ ટોપિક પાછળ સમય આપી શકો છો. એ રીતે છે મોર રિસોર્સ એન્ડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી, મતલબ કે એક જ ટોપિકના તમે 50-60 વિડીયોઝ યુટ્યુબ કે અલગ અલગ વેબસાઇટ એપ્સ પર તમે જોઈ શકો છો. તો આ હતા ઈ લર્નિંગના ફાયદાઓ. આગળ જઈએ તો અહીંયા તમારે આ જે પ્રશ્ન છે સેલ્ફ એસેસમેન્ટ છે એ તમારે કરવાનું છે. પ્રશ્નો આ જે સ્ટેટમેન્ટ છે એ વાંચો અને એ સાચું છે કે ખોટું છે એ તમે આગળના ટોપિક સમજેલા હશો તો તમને આ જે સ્ટેટમેન્ટ છે એ તમને ખ્યાલ આવી જશે. આગળ જઈએ તો ફ્યુચર્સ ઓફ વર્ક, ભવિષ્યમાં કયા પ્રકારની નોકરીની તકો હશે. તો આપણે જોઈએ તો COVID-19 પછી રોગચાળા પછીની નોકરીની તકો, એક નવી દુનિયા, નવા પ્રકારની નોકરીઓ સાથે નવા કાર્યકારી પરિસ્થિતિનું નિર્માણ થશે. અહીં એક વેબસાઇટ છે એના પરથી આ જે ચિત્ર છે લીધું છે, એની અંદર 100માંથી માર્ક્સ આપેલા છે કે સૌથી વધારે કયા સેક્ટરમાં નોકરીની વધારે તકો રહેશે હવે પછી 21મી સદીમાં. તો પહેલું છે મેડિકલ કેર છે, પર્સનલ કેર છે, કસ્ટમર ઇન્ટરેક્શન છે, ટ્રાવેલિંગ છે, હોમ સપોર્ટ છે, વેરહાઉસિંગ છે, ઓફિસ વર્ક છે, ક્લાસરૂમ, ઓનલાઈન ક્લાસરૂમ છે, ટ્રાન્સપોર્ટેશન છે અને આઉટડોર પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ. આ બધી જે સેક્ટર છે એની અંદર COVID-19 પછીની જે નોકરીઓ સૌથી વધારે ઊભી થશે. આગળ જોઈએ તો ધ પોસ્ટ COVID-19 જોબ માર્કેટ, જો અહીંયા તમે જોઈ શકો છો કે ડિજિટાઇઝેશન ઓર ઓટોમેશન ઓફ જોબ્સ, તો ઘણા બધા હવે બેંગ્લોર છે, અમદાવાદ છે, પુણે છે, એ બધી રેસ્ટોરન્ટમાં હવે રેસ્ટોરન્ટની અંદર રોબોટ્સ કામ કરે છે જે તમને મેનુ સર્વ કરે છે. એ રીતે છે રિમોટ વર્કિંગ, દૂર સ્થિત તમે કોઈ કંપની હોય, ધારો અમેરિકાની કંપની છે ગૂગલ, એની અંદર કામ કરવું હોય તો તમે ઘર બેઠા ઓનલાઈન ફ્રીલાન્સર તરીકે કામ કરી શકો છો, એને આપણે રિમોટ વર્કિંગ કહીશું. એ રીતે હાયરિંગ ફ્રોમ એ વાઇડર પુલ ઓફ કેન્ડિડેટ્સ, દુનિયાના કોઈ પણ ખૂણે વ્યક્તિ હશે, કોઈ પણ ખૂણામાં કંપની હશે એની અંદર કામ કરી શકશે. એ રીતે છે નીડ ફોર ડિજિટલ સ્કિલ, ડિજિટલ સ્કિલ આજે તમે મોલમાં જશો કે કોઈક વેજીટેબલ વિક્રેતાની પાસે જશો તો તમે આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, લેવડ દેવડ કરી શકો છો. રેઝ ઓફ પ્લેટફોર્મ ઇકોનોમી, અહીંયા તમે જોઈ શકો છો કે સ્વિગી છે, ફૂડપાંડા છે, ઉબરઇટ છે, ઝોમેટો છે, આ બધા જે છે એ પ્લેટફોર્મ છે જે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરે છે. એ રીતે જ અહીંયા Airbnb છે, આ જે છે એ ઓનલાઈન વિમાનની ટિકિટ છે, રેલવે બસની ટિકિટ તમને બુકિંગ કરી આપે છે. એ રીતે છે અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઓલા છે, એ તમને ઓનલાઈન સર્વિસ પૂરી પાડે છે, જે સામાન જે છે તમને ઓનલાઈન ઘર બેઠા પહોંચાડે છે. એ રીતે અહીંયા ઓલા ઉબર છે એ તમને ગાડીની ટેક્સીની સેવા આપે છે. આગળ જોઈએ તો ફોકસ ઓન ગ્રીન જોબ, ગ્રીન જોબ એટલે એવી જોબ જે પર્યાવરણને નુકસાન કર્યા વગર તમે જે જોબ મેળવો છે ને આપણે શું કહીશું ગ્રીન જોબ્સ. એની અંદર હશે સોલાર ટેકનિશિયન છે, બીજું છે જે ગ્રીન એનર્જી કહેવામાં આવે છે, પુનઃપ્રાપ્ય ઉર્જાઓ, એને એની અંદર જે આપણે નોકરીઓ મળવાની છે એને આપણે શું કહીશું ફોકસ ઓન ગ્રીન જોબ એનર્જી કહીશું. આગળ જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગયેલી અથવા માંગમાં ઘટાડો થયો હોય તેવી નોકરીઓ, તો પેલું છે STD બુથ છે, તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ્યારે સ્માર્ટફોન નહોતા ત્યારે STD બુથ કોલ કરવા માટે તમને ખૂબ જ જોવા મળતા હતા દરેક શહેર સિટીની અંદર. એ રીતે જે ફોટો સ્ટુડિયો છે, હાલ સ્માર્ટફોન આવ્યા પછી આનું લગભગ અસ્તિત્વ હવે એમની અંદર ઘટાડો થયો છે. ઓડિયો કેસેટ, પહેલાંના સમયમાં સોંગ સાંભળવા માટે ઓડિયો કેસેટનો ઉપયોગ થતો હતો, જે હાલ પેનડ્રાઈવ ચિપના સમયમાં લગભગ આજે આનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. એ રીતે છે CD રેકોર્ડિંગ છે, કાતર ગ્રાઇન્ડર છે, પછી સાયકલ સમારકામ છે, આજના ઈ બાઇકના સમયમાં આજે છે એ લુપ્ત થવાની આરે છે. આગળ જઈએ તો નોકરીની નવી તકો, તો નોકરીની નવી તકોની અંદર તો ઓલા ઉબર ડ્રાઇવિંગ છે,
આજે મોટા શહેરમાં જશો તો ઓલા અને ઉબરની જે ટેક્સી છે તમને તમારા સ્થળે લાવી અને મૂકી જાય છે. એ રીતે છે સ્વિગી, ઝોમેટો, હોમ ડિલિવરી, ફૂડ છે, આ બે જે પ્લેટફોર્મ ઇકોનોમી છે. મોબાઈલ સમારકામ છે, નવી તક આજે લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન હોય છે તો એને સમારકામ માટે આ જે નો જોબ છે એ ખૂબ જ ઉપયોગી છે. એ રીતે છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ છે, વોટ્સએપ છે, એની અંદર તમે નવી નવી નોકરીઓ અથવા ફ્રીલાન્સર તરીકે કામ કરી શકો છો. અથવા બીજું છે યુટ્યુબર તરીકે, યુટ્યુબરમાં તમે વિડીયો બનાવીને, શિક્ષણને લગતા વિડીયો વ્લોગ બનાવીને કે પછી ટ્રાવેલના વ્લોગ બનાવીને તમે નોકરીઓ શોધી શકો છો. આગળ જોઈએ તો આગામી વર્ષોમાં નીચેના ક્ષેત્રોનો ઝડપી વિકાસ થવાની સૌથી વધારે શક્યતા છે. તો એમાં છે ઓનલાઈન રિટેલ, ઓનલાઈન રિટેલની અંદર ફેસબુક, ફ્લિપકાર્ટ છે, અમેઝોન છે, ફર્સ્ટ ક્રાય છે, આ બધા જે એપ્લિકેશન છે એ ઇકોમર્સ જેને કહેવામાં આવે છે એ સૌથી વધારે ઝડપથી વિકાસ થશે. એ રીતે હેલ્થકેર છે, ડૉક્ટરને લગતું જે ક્ષેત્ર છે એ છે, ફાર્માસ્યુટિકલ છે, જે દવા બનાવતી કંપનીઓ છે, કેમિસ્ટ્રીને લગતી કંપનીઓ છે એનો સૌથી વધારે વિકાસ થવાનો છે. નાણાકીય અને બેન્કિંગ એ સેક્ટર પણ ખૂબ જ, વીમા પોલિસી છે, મની સેવિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, બેલેન્સ છે, એકાઉન્ટિંગ છે, એનો વિકાસ ખૂબ જ વધારે થવાનો છે. કમ્પ્યુટરના આઈટી સેક્ટરની અંદર જોઈએ તો જે કોડ શીખશે, કોડિંગ શીખશે, નવી નવી એપ્લિકેશન બનાવશે, તેમજ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, ડેટા સેન્ટર ટેકનિશિયન છે, આ બધા જે કોર્સ શીખેલા છે એમને નવી તકો, નવી નોકરીની તકો ઝડપથી મળશે. એ રીતે જે ગિગ વર્ક સેક્ટર છે, ગિગ વર્ક સેક્ટરની અંદર ઓનલાઈન શિક્ષણ છે, પરિવહન સેવાઓ છે, કેરેક્ટર્સ છે, કેટર્સ છે, આ બધી ગિગ વર્ક સેક્ટરની અંદર આવશે જે તમને આગામી ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થશે. એ રીતે ગ્રીન જોબ્સ આગળ જોઈ ગઈ, રીતે એન્વાયરમેન્ટલ ટેકનિશિયન, સોલાર ઇન્સ્ટોલર, રિસાયકલિંગ વર્કર, આ લોકોની ખૂબ જ જરૂરિયાત આગળના વર્ષોમાં રહેશે. આગળ જોઈએ તો 21st century સ્કિલ્સ, એની અંદર ત્રણ પાયાની જરૂરિયાતો છે. એ છે પાયાની સાક્ષરતા, ફાઉન્ડેશન લિટરસીસ, યોગ્યતા, કોમ્પિટન્સીસ અને કેરેક્ટર ક્વોલિટીસ, કેરેક્ટરના ગુણો. તો એની અંદર એ વન બાય વન જોઈએ તો ફાઉન્ડેશન લિટરસી એટલે શું? તો પાયાની સાક્ષરતા છે, તો પાયાની સાક્ષરતા અહીં આપણે જોઈએ 21st century સ્કિલ્સ, એની અંદર ફાઉન્ડેશન લિટરસી છે પાયાની સાક્ષરતા. પાયાની સાક્ષરતાની અંદર આપણે જોઈએ તો સાક્ષરતા છે, ધારો કે લખવું, વાંચવું, બોલવું, સાંભળવું, આજે છે એ સાક્ષરતાની અંદર. અંકશાસ્ત્ર છે, ગણિત શીખવું, વૈજ્ઞાનિક સાક્ષરતા, વૈજ્ઞાનિક અભિગમ રાખવો, આઈસીટી સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા. લગભગ આજે બધાને પૈસા કમાતા તો આવડે છે પણ એને બચાવવું કઈ રીતે, એને ઇન્વેસ્ટ કઈ રીતે કરવું, એને આપણે શું કહીશું? નાણાકીય સાક્ષરતા. એ રીતે સાંસ્કૃતિક અને નાગરિક સાક્ષરતા, આપણા જે સાંસ્કૃતિક વારસો છે, નાગરિક તરીકેની જે ફરજો છે એને પણ આપણે જાણવી રહી. તો આપણે કહીશું પાયાની સાક્ષરતાઓ. એ રીતે જે યોગ્યતાઓ છે તો કોમ્પિટન્સીસ, તો એની અંદર આપણે જોઈએ જટિલ વિચારસરણી, ખૂબ જ જટિલ વિચારસરણીને સરળ ભાષામાં સરળ રીતે કઈ રીતે એને વિચારવું, સમસ્યાનું સમાધાન, પ્રોબ્લેમ સોલ્વિંગ છે. પછી છે સર્જનાત્મકતા છે, નવું નવું કંઈક બનાવવું જે સમાજ ઉપયોગી હોય. કોમ્યુનિકેશન છે, સંદેશા વ્યવહાર કે એકબીજા સાથે વાતો કઈ રીતે કરવી, અને સહયોગ, એકબીજાનો સહયોગથી આગળ કઈ રીતે વધવું, તો આ થયું આપણી યોગ્યતા હોવું. એ રીતે છે કેરેક્ટરના ગુણો, કેરેક્ટર ક્વોલિટીઝ, કેરેક્ટર ગુણોની અંદર આપણે જોઈએ તો કુતલવૃત્તિ એટલે નવું નવું જાણવું, જિજ્ઞાસા હોવી, પહેલ કરવી, કંઈક શીખવા માટેની પહેલ કરવી, સ્થાયીતા અથવા કઠોરતા, મતલબ કે એડેપ્ટેબિલિટી, અનુકૂલન ક્ષમતા એટલે આજે નવા જમાનામાં નવી નવી શોધો થતી જાય છે તો એને આપણે અનુકૂળ થતા રહેવાનું, આપણે એના માટે સ્કિલ્સ નવી નવી શીખતા રહેવું, એને આપણે શું કહીશું? અનુકૂલન ક્ષમતા. એ રીતે આગેવાની લીડરશીપ લેવી, સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ, આ બધા જે છે એ આપણે કેરેક્ટર ગુણો છે. આગળ જઈએ તો અહીં સેલ્ફ એસેસમેન્ટ છે, અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે, તો એ ત્રણ પ્રશ્નો તમારે જાતે સાચા છે કે ખોટા છે સ્ટેટમેન્ટ એ તમારે ચેક કરવાના છે અને તમારી નોટમાં અવશ્ય લખવાના છે. આગળ જઈએ તો આપણી જે આઈટીઆઈ વાસદા સ્ટુડિયો છે એને હંમેશા પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો, શેર કરો, લાઇક કરો. વિડીયો ખૂબ જ મહેનતથી બનાવવામાં આવે છે તો પ્લીઝ એને, આપણા જે તમારા જેવા વિદ્યાર્થીઓ છે જેને ખૂબ જ ઉપયોગી છે તો એને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.